સેક્ટર ત્રીસ ખાતેના મુક્તિ ધામ અને સગાસન ખાતેના રુદ્રભૂમિ અંતિમ ધામ ખાતે કુલ નવ જેટલી ભઠ્ઠીઓ કાર્યરત હતી જે પૈકી ત્રણ ભઠ્ઠી ની અને છ ભઠ્ઠી લાકડાથી ચાલી રહેલી હતી હાલ આ જગ્યાએ હાલ કુલ તેર જેટલી ભઠ્ઠીઓ કાર્યરત કરવામાં આવી રહી છે અને એક વીકના અંતે બીજી દસ ભઠ્ઠીનું પણ પ્લાનિંગ થઈ ચૂક્યું છે એટલા માટે થઈ અને રુદ્રભૂમિ અને સેક્ટર ત્રીસ ખાતેના મુક્તિધામ ખાતે વધુ પ્રમાણમાં લોકોને સુવિધા આપી શકાશે અને લાંબી લાઈનો તથા વેઇટિંગ અંશે ટાળી શકાશે અમદાવાદમાં ટૂર ટ્રાવેલ્સ ઓપરેટર્સે ચીમકી આપી છે ટ્રાવેલ્સ ઉદ્યોગની સમસ્યાના નિરાકરણની માંગ ઉઠી છે કેબિનેટની બેઠકમાં નિરાકરણ નહીં આવે તો ચીમકી આપવામાં આવી છે છવ્વીસમીએ પંદર હજાર બસો આરટીઓમાં જમા કરાવીશું ટૂર ટ્રાવેલ્સ મહામંડળના પ્રમુખે આ ચીમકી આપી ઓપરેટરોએ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત પણ કરી છે મંત્રી આરસી સી ફળદુએ આશ્વાસન આપ્યું છે ગુરુવારે કેબિનેટની બેઠકમાં ચર્ચાની ખાતરી આપી છે ખાતરી મળતા પ્રમુખે પારણા કર્યા ત્રણ દિવસથી મંડળના પ્રમુખ ધરણા પર હતા નેટમાં અમારા મુદ્દાઓ છે અને અમને વાંચા નહીં આપવામાં આવે કે અમારી માગણીઓ સંતોષાશે નહીં તો અમે અમારા ઓલ ગુજરાત જે અમારું બોર્ડ છે એ બોર્ડની અંદર નક્કી કર્યું છે કે છવ્વીસ તારીખે તમામ લક્ઝરી બસો એટલે કે લગભગ પંદર હજાર લક્ઝરી બસો જે તે આરટીઓ લાગતા હોય એ આરટીઓની અંદર જમા કરાવી દેવામાં આવશે અને અમારો જે બિઝનેસ છે ટ્રાવેલ્સનો એ સદંતર બંધ કરી દેવામાં આવશે કોરોના વધતા માત્ર કોરોનાના દર્દીઓ જ નહીં પરંતુ અન્ય બીમારીના દર્દીઓની સ્થિતિ પણ કફોડી બની છે આવી જ સ્થિતિને ઉજાગર કરતા દ્રશ્યો મહારાષ્ટ્રના નંદુબારથી સામે આવ્યા જ્યાં ગુજરાતના દર્દીઓ સારવાર લેવા પહોંચ્યા અહીં ખાસ સ્પષ્ટતા કરી દઈએ કે આ કોરોનાના નહીં પણ ટાઈફોઈડના દર્દીઓ છે તાપીની મોટાભાગની હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ છે વળી અહીં કેસ વધવાથી ટાઈફોઇડના આ દર્દીઓ સિવિલ હોસ્પિટલ જતાં ડર અનુભવી રહ્યા છે એટલે નંદુરબારના શિવપુર ગામે પહોંચ્યા છે અને અહીં તંબુ ઝાડ અને ઝુંપડા નીચે સારવાર લેવા મજબૂર છે સ્થિતિ મહારાષ્ટ્રમાં પણ સારી નથી અહીં ગુજરાત કરતાં પણ વધારે કેસ છે એટલે અહીં પણ હોસ્પિટલ મળવી મુશ્કેલ છે એવામાં દર્દીઓને આ રીતે સારવાર અપાઈ રહી છે તાપીના સાયલા મોગરાની તકલી વડીલી અને ભીલભવાલી નાશિરપુર અને મોગલીપાડા ગામના અંદાજે ચારસો જેટલા ટાઈફોઈડગ્રસ્ત દર્દીઓ અહીં શિવપુરમાં સારવાર લઈ ચૂક્યા છે

દેશ અને રાજ્યમાં કોરોનાએ માઝા મૂકી છે અને હાહાકાર મચાવી છે તો વાત કરીએ એ તાપી જિલ્લાના નિઝર ગામના સાત જેટલા ગામોને હાલ આ તાપી જિલ્લાના તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના કોવિડ કેર સેન્ટરમાં ટ્રાન્સફર કરાતા હાલ જે ટાઈફોઈડે માથું ઊંચક્યું છે અને નિઝર તાલુકાના સાત જેટલા ગામોના ચારસોથી વધુ આ ટાઇફોઇડના દર્દીઓ હાલ મહારાષ્ટ્રના નંદુરબાર પાસે આવેલા શિવપુર ખાતે એક ખુલ્લી જગ્યામાં તંબુ લગાવી અને એક ડૉક્ટર અને એક સહાયક દ્વારા આ સમગ્ર એ ચારસો દર્દીની આ ટાઈફોઈડના જે દર્દીઓ છે તેની હાલ સારવાર ચાલી રહી છે વહીવટી તંત્રની વાત કરીએ તો વહીવટી તંત્રએ હાલ કોઈપણ જાતની આજે ટાઈફોઈડના રોગને નિયંત્રણમાં લાવવા માટે અસક્ષમ થવા પામ્યું છે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી બારડોલી અમદાવાદમાં પરણીતા સાથે ગેંગરેપ અને હત્યાની ઘટના બની આ કેસમાં પોલીસે ત્રણ નરાધમોની ધરપકડ કરી લીધી છે પોલીસના મતે રિક્ષામાં આવેલા નરાધમોએ પરણીતાને લઈ જઈને નશીલી દબાવો પીવડાવી અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ ગેંગરેપ આચર્યો આ કેસમાં પોલીસે રાજુ સોલંકી ઇમરાન અને સકીલ નામના આરોપીઓને પકડી લીધા છે આરોપીઓએ ચંડોળા તળાવ નજીક પરણીતાને રિક્ષામાં પ્રવાસી તરીકે બેસાડી અને બાદમાં નશીલી ગોળીઓ પીવડાવી અને એક મકાનમાં ગોંધી રાખી ગેંગરેપ કર્યો પોલીસનું માનવું છે કે નરાધમોએ પરણીતાને મોમાં રૂમાલ રાખ્યો હતો અને હેવાનીયત સહન મોત મોત થઈ થઈ બાદ છોડીને ફરાર ગયા તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ પરિણીતાને આરોપી રાજુ સોલંકીના ઘરે લઈ ગયા અને મેડિકલમાંથી નશીલી દવાની ગોળીઓ લાવ્યા હતા એટલું જ નહીં આરોપીઓએ ગેંગરેપનો વિડીયો પણ બનાવ્યો આ કેસમાં આરોપીઓને નશીલી દવા આપનાર દુકાનદારની પૂછપરછ શરૂ કરાઈ છે ભાવનગરની સરટી હોસ્પિટલમાં જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા દંપતીનો દીકરો છેલ્લા છ માસથી ઈરાનમાં ફસાયેલો છે મુશ્કેલીમાં ફસાયેલા પરિવારે ઘણીવાર કંપની અને સરકારને રજૂઆત કરી પરંતુ કંપની તરફથી તેમને કોઈ જવાબ નથી મળ્યો જોકે કે કેન્દ્ર સરકારે મદદની ખાતરી આપતા હવે પરિવારને પોતાનો પુત્ર પરત ફરશે તેવી હૈયાધારણા મળી છે ભાવનગરના મરીન એન્જિનિયર ધ્યેય હળવદીયા અમદાવાદની શિપિંગ કંપનીમાં મરીન એન્જિનિયર તરીકે જોડાયા હતા જોકે તેનું જહાજ ઈરાન પહોંચતા ત્યાં શિપિંગ કંપની અને કાર્ગોના માલિક વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો અને શિપ છ મહિનાથી ઈરાનના દરિયાકાંઠે અટવાઈ પડી શિપના ઓગણીસ ક્રૂ મેમ્બર મુશ્કેલીમાં છે પરિવારની રજૂઆત પછી શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરી આપી છે કે પંદર દિવસમાં ધ્યેય સુરક્ષિત ઘરે પરત પહોંચી જશે ડિસેમ્બરમાં મારા હસબન્ડને રોડ એક્સિડન્ટમાં સિવિયર હેડ ઇન્જુરી અને એટલી ક્રિટિકલ કન્ડિશન છે કે પોતાની રીતે કંઈ કરી શકે એમ નથી તો એ દરમિયાન મારે મારા બાળકની ઘેર એટલી જરૂર છે કે મારો દીકરો જો મારા પડકે ઊભો હોય તો મને ઘણો ટેકો રહે અને અમારો આખો પરિવાર એની રાહ જોવે છે કારણ કે બીજા બધા હોય પણ કોઈ પણ એ હોય તો ઘણો ફેર પડી શકે તો એ દરમિયાન મેં એના ઓનર એના એજન્સીના ભાઈ સાથે કેટલી વાર કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો તો અમુક વાર જવાબ આપીને એમ કે આવતા અઠવાડિયે તમારું બાળક ઘરે જ છે પણ રાહ જોઈએ પણ આજે માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબે અમારો સંપર્ક કરીને અમને ધરપકત આપેલ છે કે દીકરો પાંચથી પંદર દિવસમાં આવી જશે એની માટે ખૂબ ખૂબ તેઓનો આભાર જેમ કે શિપિંગ મિનિસ્ટ્રી છે એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી છે પછી ડીજી શિપિંગ છે આ બધી જગ્યાએ મેં મેલ દ્વારા કોરસ્પોન્ડન્સ કરેલું છે અને ઓલરેડી એમના તરફથી મને રિસ્પોન્સ મળેલો છે પણ દિવસે દિવસે પરિસ્થિતિ ત્યાં સીપ ઉપર ઘણી જ ખરાબ થતી જાય છે તો જ નમસ્કાર